ઇમરજન્સી કેસ જોવાવાળા ડોક્ટર અહીંયા નથી કહી જાડા ઉલટી સાથે લવાયેલી બે મહિનાની બાળકીને ધક્કા ખવડાવી વોર્ડમાં રિફર કર્યા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે સુરત સિવિલના ટ્રોમા સેન્ટરમાં મેડિસિન વિભાગ અને મેડિકલ ઓફિસર વચ્ચેના આંતરિક વાત વિવાદથી સામે આવ્યા છે 108 માં સિવિલમાં લવાયેલી અને 4 કલાકમાં લગભગ 5 વાર જાડા ઉલટી કરનાર બાળકીને ચોથા બાળકોના ડોક્ટરે પણ દવા આપી આપી રજા દેતા પરિવાર પણ આશ્ચર્યમાં પડી ગયું હતું આ અંગે આરએમઓએ તપાસ કરીને પગલા લેવાનું કહ્યું હતું રાતથી જ તેમની નાની બે મહિનાની દીકરીને ઝાડા ઉલટી શરૂ થઈ ગયા હતા લગભગ સવારે આઠ વાગ્યા સુધી માતા પૂનમ માસૂમ દીકરીને હાથમાં અને ખોળામાં લઈ ફરતી રહી સવાર પડતા જ નજીકના દવાખાને લઈ ગયા બાદ ડોક્ટરે સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવું પડશે તેમ કહેતા તાત્કાલિક એકસો ને કોલ કરી તેઓ દીકરીને સિવિલ લઈ ગયા હતા ટ્રોમા સેન્ટરમાં કેસ કરાવ્યા બાદ હોલમાં લઈ જતા ડોક્ટરો તપાસ કરતા તૈયાર ન હતા એક વિભાગમાંથી બીજા વિભાગ એટલે કે મેડિકલ ઓફિસર પાસે મોકલી આપતા હતા ત્યારબાદ અહીંયા ઇમરજન્સીના કોઈ ડોક્ટર નથી પણ પાછા મેડિકલ ઓફિસર પાસે મોકલી આપતા હતા મેડિકલ ઓફિસરે છેવટે ચોથા માળે બાળકોના વોર્ડમાં રિફર કરી મોકલી આપ્યા હતા માતા બે માસની દીકરીને લઈ ચોથા માળે જતા ત્યાં પણ ડોક્ટરે પ્રાથમિક તપાસ કરી દવા આપી રજા આપી દીધી હતી શું કીધું અહીંયા ડૉક્ટરોએ શું કીધું શું કમ્પ્લેન છે એની અને શું કીધું અહીંયા ડૉક્ટરોએ કેમ સીએમઓમાં બતાવવાનું એમએલસી કે છે કે નોન એમએલસી છે નોન એમએલસી કે છે ને સીએમઓમાં રિફર કરી દીધી સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે ગઈકાલે મેડિસિન વિભાગના ડોક્ટરને સૂચના અપાઈ નોન અને ઇમરજન્સી કેસ તમારે જોવાના છે છતાં આવું બન્યું હોય તો તે અંગે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાળા વાલા દિવ્યાંગ ન્યુ સુરત